વાર્તા 10. સ્વામિનારાયણ હરે. વૈશાખ વદી સાતમનો રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું છે, ધર્મામૃતમાં બારસ ને પૂનમ એ બે દિવસે પાકી રસોઈ લેવી એમ કહ્યું છે, તેનું અમારે કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સંતને શ્રીજી મહારાજની ઈચ્છાથી જે મળે તેનો શ્રીજી મહારાજને થાળ કરી જમાડવા, પછી પાણી નાખીને ખૂબ મેળવીને એરંડિયા જેવું કરીને મહારાજને સંભાળીને એક વાર જમવું, બીજી વાર જમવું નહીં, ડબ્બા ભરી રાખવા નહીં, જમવાની ના નથી, અને ભાતું તો ક્યારેક લાંબી મજલ કરવાની હોય ને અવશ્ય લેવું પડે એવું હોય તો લેવું, પોતાને હાથે થાળ કરીને શ્રીજી મહારાજને અને સંતને જમાડવાની શ્રદ્ધા રાખવી. શ્રીજી મહારાજને અને સંતને રસોઈ કરીને જમાડે તો મહાપ્રભુજી રાજી થાય, પણ બેસી રહ્યામાં કાંઈ સુખ મળે નહીં. કદાપિ બ્રાહ્મણ પાસે રસોઈ કરાવવી પડે તો શ્રીજી મહારાજનો આશ્રિત હોય અને શુદ્ધ આચરણવાળો પવિત્ર હોય તો તેના હાથની કરેલી જમવી, પણ સત્સંગી ન હોય તેના હાથનું ખાવું નહીં. ત્યારે સ્વામી બાલકૃષ્ણદાસજીએ પૂછ્યું છે, જે સાધુ વર્તમાન ન પાળતા હોય તેના હાથનું ખાવું પડે તો કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જ એવા હોય તો નોખી પંક્તિ કરવી, પણ તેના હાથનું ખાવું નહીં. ઇતિ બાપાશ્રીની વાતો, ભાગ પહેલો, વાર્તા 10મી જે તે થઈ.